નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી 2021 આવેલ છે તો તે ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, અને જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી 2021, તો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો તે પહેલાં જો આપના મોબાઈલ કે કમ્પ્યુટરમાં સબસ્ક્રાઇબ બટન છે ત્યાં ક્લિક કરી અને આપણી ચેનલ છે ટ્રિક ગુજરાતી તેના સાથે જોડાઈ શકો છો. તો સૌ પ્રથમ આપણે SBI ભરતી 2021 અન્વયે મહત્ત્વની તારીખો જોઈશું. તો સૌ પ્રથમ આપણે તેની જે જગ્યા છે તે જગ્યાનું નામ અને શું છે તે જોઈ લઈએ. તો જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ અને સેલ્સ માટેની આ જગ્યા છે, જેનો જાહેરાત ક્રમાંક છે CRPD/CR/2021/22/09, એટલે કે 09 તેનો જાહેરાત ક્રમાંક છે. તો ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે અને તે તારીખ 27/4/2021 રોજ આ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 17/5/2021 રાખવામાં આવેલી છે. તેના માટે ભરવાપાત્ર જગ્યાની વાત કરીએ તો ભરવાપાત્ર જગ્યા 5000+ આ જગ્યાઓ છે, જે પૈકીની ગુજરાત સર્કલમાં છે તે 902 જગ્યાઓ ગુજરાત સર્કલમાં છે. તેના માટેની પ્રિલિમિનરી પરીક્ષા છે તે અંદાજિત જૂન 2021 યોજાઈ શકે છે, અને મેઇન પરીક્ષા છે તે જુલાઈ 2021 યોજાવાની સંભાવનાઓ છે. ત્યાર પછી મિત્રો, લાયકાતની વાત કરીએ તો લાયકાત અને ઉંમર આપણે જોઈ લઈએ. તો લાયકાતમાં ગ્રેજ્યુએટ લાયકાત હોવી જોઈએ, એટલે કે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અને લાયકાત અન્વયે વધુ માહિતી છે તે જે SBIની ઓફિશિયલ નોટિફિકેશન છે તેના પરથી તમે વાંચી અને વધુ વિગતો જોઈ શકો છો. અને તે ઓફિશિયલ નોટિફિકેશનની લિંક છે તે આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકેલ છે અને આપણી વેબસાઇટ પર પણ મૂકેલ છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તેના વિશે વધુ માહિતી મેળવી શકો છો. તે ઉપરાંત જોઈએ તો જે લોકોએ કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તેઓ પણ ઉમેદવારી કરી શકશે. ત્યારબાદ ઉંમર મર્યાદા જોઈએ, મિનિમમ 20 હોવા જોઈએ તથા મેક્સિમમ 28 ની ઉંમર રાખવામાં આવેલી છે, અને આ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવેલી છે. તો તે છૂટછાટ છે તે ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર થશે, જેમાં SC અને ST લોકો છે તે કેટેગરીના લોકોને 5 છૂટ મળવાપાત્ર થશે, અને OBC કેટેગરીના લોકોને 3 છૂટ મળવાપાત્ર થશે. એટલે કે જે ઉમેદવારની જન્મ તારીખ 2/4/1993 થી 1/4/2001 વચ્ચે થયેલ હોય તેવા જ ઉમેદવારો આ જાહેરાત માટે ફોર્મ ભરી શકશે. ત્યાર પછી અરજી ફીની વાત કરીએ તો SC ST વિકલાંગ એક્સ સર્વિસમેન માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી, પણ જે EWS OBC અને ઓપન કેટેગરીના લોકો છે તેઓને 750 ફી ભરવાની થશે, પ્લસ જે બેંક ચાર્જિસ થતો હશે તે બેંક ચાર્જિસ પણ ચૂકવવાનો રહેશે. અને પગાર ધોરણ જોઈએ તો તેનું સ્ટાર્ટિંગ સેલેરી છે તે 1900 રહેશે. તો આ જાહેરાત અન્વયે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આપણી વેબસાઇટ trickgujarati.com ઉપર તેની ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ આપેલી છે, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તેની લિંક અહીં આપેલી છે. તો તમે ટેલિગ્રામ ચેનલ પર જઈને પણ તેનું ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.